गुड मॉर्निंग, जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, केम छो? मजामा? तो चेप्टर नंबर 10 तरण प्रकाश शास्त्र 11 लेक्चर में आपणे વ્યતિકરણની જનરલ ચર્ચા કરી હતી અને જનરલ એની તીવ્રતાની વાતો કરી હતી। જો વ્યતિકરણ મિત્રો એક એવી ઘટના છે કે જે કોઈ પણ પ્રકારના તરંગો સાથે બને। આપણું મોડલ ચેપ્ટર છે પ્રકાશ શાસ્ત્ર, પણ આપણે ગયા વખતે જે ચર્ચા કરી હતી એમાં ખાસ ફરીવાર યાદ કરી દઉં કે આપણે તીવ્રતાની ચર્ચા કરી હતી અને આપણે એવું નોંધ્યું હતું કે જ્યાં સહાયક વિકિરણ રચાય ત્યાં તીવ્રતા મહત્તમ થાય, આઈ બરાબર 4I0, જ્યાં વિનાશક વ્યતિકરણ થાય ત્યાં તીવ્રતા લઘુત્તમ થાય તેને 0 કીધું હતું, જ્યાં સહાયક વ્યતિકરણ થાય એના માટે પથ તફાવતની શરત આપણે n λ મેળવી હતી અને વિનાશક અને તીવ્રતા શૂન્ય થાય ત્યાં n+1/2λ શરત હતી। એ વસ્તુને યાદ રાખી હવે આજે આપણે વાત કરવાની છે પ્રકાશ તરંગોનું વ્યતિકરણ। બરાબર, હવે માત્ર પ્રકાશ તરંગો પર ફોકસ કરવાનું, જનરલ વ્યતિકરણ નહીં। હવે વાત છે પ્રકાશ તરંગોનું વ્યતિકરણ। રેડી? તો પ્રકાશ તરંગોનું વ્યતિકરણ સમજવા માટે તો વ્યતિકરણ આપણે અગાઉ નોંધ્યું કે બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ભૌતિક અસર એને કહેવાય વ્યતિકરણ। પણ મિત્રો હવે જ્યારે કે એવું બને કે માની લો મારી પાસે અહીંયા પણ પડદો છે, અહીંયા બે હોલ છે, રૂમમાં બે હોલને અલગ અલગ પ્રકાશ તૂટ્યો, મતલબ બે અલગ અલગ લેવું, મને સોડિયમ લેવું, બે અલગ અલગ વસ્તુ મૂકી દો S1 S2, પછી હું અહીંયા પડદા ઉપર જોઉં કે શું જોવા મળે, તો મને કોઈ પણ જાતની સલાહકાર સલાહકાર એટલે શું કરી આપણે એ ભ્રમ પ્રકાશિત પ્રકાશિતની વાત કરી હતી, એવી અલગ અલગ તીવ્રતા કાંઈ જોવા મળશે જ નહીં। અહીંયા માત્ર મને બંનેની પરિણામની તીવ્રતા આપણે અસુસંગતમાં વાત કરી હતી 2I0 અને બેની તીવ્રતાનો સરવાળો યાદ કરો એવી મળશે। એનું કારણ છે કે અલગ અલગ ઉદ્ગમ લ્યો એટલે અલગ અલગ ઉદ્ગમનો કડા તફાવત ક્યારે અચળ જળવાઈ શકે નહીં, કારણ કે દરેક ઉદ્ગમ 10⁻⁹ સેકન્ડના સૂક્ષ્મ સમયગાળામાં પોતાની તરંગની કડા પ્રકૃતિ સતત અસ્વસ્થ રીતે બદલતો હોય, એટલે બંને વચ્ચેની કડા તફાવત કે કડાની સામ્યતા ક્યારે અલગ અલગ ઉદ્ગમો એટલે જળવાઈ શકે નહીં, એવા સંજોગોમાં આ બંને ઉદ્ગમ અસુસંગત ઉદ્ગમ તરીકે વર્તે અને પડદા ઉપર આપણે માત્ર પરિણામની તીવ્રતા 2I0 એટલે બે સ્વતંત્ર તીવ્રતાના સરવાળા બરાબર મળે। તો હવે પ્રશ્ન છે કે આવા સુસંગત ઉદ્ગમ મેળવવા કેમ, કે જેમાં આપણને વ્યતિકરણ સલાખાઓ એટલે વ્યતિકરણ ભાગ જોવા મળે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત। તો એવું કાર્ય થોમસ યંગ, બ્રિટિશ વૈજ્ઞાનિક થોમસ યંગે, કે એક જ ઉદ્ગમમાંથી બે ઉદ્ગમો બને એટલે કે એક જ ઉદ્ગમના તરંગ ઉદ્ગમમાં વિભાજન કરી અને બે ઉદ્ગમ યોજના પેની કોટોની શું હતી એટલે આકૃતિ પ્રત્યે મુજબ આ એક પેલા એક પડતો લીધો એમાં એક છિદ્ર રહેલો, પણ એની રેખામાં અહીંયા અત્યારે બીજો પડદો છે અને એ પડદામાં નજીક નજીક એવા બે છિદ્ર રહેલો, આને આપણે એસ કહેશું, આને S1 S2, આની વચ્ચેનું અંતર જે છે એને સ્મોલ d કહેશું, તો આ d
નાડી એક ના ઉત્તર એટલું નાનું હોય કે 100 એટલું બધું નાનું હોય કે એક જ તરંગ ઉગ્ર બે ઉપર સંપર્ક થાય તો વિચારો હેગેસના સિદ્ધાંત મુજબ તરંગ ઉગ્ર પણ તમામ બિંદુ કોણ ગમતી જોડશે અહીંયા જે બિંદુ એક કોણ તો આ જે પોતાના બીજા કોણ ગુણાકાર તરંગનો સંપર્ક થશે બીજું આવતા ઉત્પન્ન કરે તેમાંથી શું થાય બોલો શ્રમ સાથે શું ઘર સાથે ઘર તરંગનો શું બિંદુ ભેગું થાય કે પ્રકાશિત થાય એક નું શું સાથે બીજાનું કર કે કોણ ચિત્ત શું સાથે બીજાનું કર જેટલે ભેગા થઈને આ પ્રકાશિત થતો એટલે પ્રકાશિત આ પ્રકાશિત પ્રકાશિત આ પ્રકાશિત પ્રટાવ અને સલાકાઓ જે બોલે શું બોલે આજે પ્રકાશિત આ પ્રકાશિત કે સલાક છે પણ સલાકાઓ એમ બોલે પટ્ટા એ પટ્ટા આપણે સલાકા તરીકે ઓળખીએ છીએ પાને વ્યક્તિગણ ભાગ કે પણ વ્યક્તિગણ ભાગની શરત એ થાય કે આપણે એક જ ઉદ્યોગમાંથી આવા બે ગુણ ક્યુ બનાવો તો જયારે શું સમજ समय अचल जलवाय रहेशे तो एने अनुरूप आपणे अहींया सलाखाओ जोवा मळशे तो आ थॉमस यंगे करेली गोठवणी कंई आवी जोवा मळे તો એના આધારે આપણે જે ભાગ જોવા મળે એનું મારે ચિત્રાત્મક નિરૂપણ કર્યું હવે આપણે મેથેમેટિકલ ચર્ચા કરવા માટે આપણે ચર્ચા કરી હવે આપણે મેથેમેટિક્સ માં આ વિભાગની જરૂર છે એટલે હું મને આમ કરું એસ વન એસ આમ તમે કીધું બી આ એનો લંબ દ્વિભાજક અહીંયા રાખવો પડતો અને આ પડતો જે છે જી જી વન અથવા જી એસ આ બરાબર હો અને મધ્યસ્થ હવે માની લો કે યાદ નથી કે કોઈ પડદા પર બિંદુ P એટલે આ બરાબર બરાબર એના લંબ દ્વિભાજક ઉપર આવે લીઓ એ હંમેશા પ્રકાશિત થાય પ્રકાશનનું કારણ આ આગળ ચર્ચા કરી હવે માની લો કે એમની જે પડદા પર કોઈ બિંદુ P જે આ મધ્યસ્થ થી એક અંતર આવે આને કહેવાય છે P થી પડદા વચ્ચે અંતર કેપિટલ P હવે જો P બિંદુ પ્રકાશિત થતો પણ એનો આધાર પથ તો થાવ ઉપર છે મિત્રો યા પર બી અને ક્યુ પોઈન્ટ આ એસ 1 નામ કહેવાય એસ તો બી બિંદુ પાસે આ બંને ના તરંગો વચ્ચેનો પ્રતફળ લખાય કેટલો એસ 2 બી માઈનસ એસ 1 બી આ પ્રતફળ લખો પણ હવે આપણે ખબર કે આ પ્રતફળ એટલે કે બી બિંદુ એટલે કે અહીંયા બી બિંદુ છે અહીં પ્રકાશિત પ્રતફળ હશે કે અપ્રકાશિત પ્રતફળ હશે અહીંયા એનો આધાર કેનો કોઈ કોઈને સાઈન કે કોણ સાથે મિલા શકે प्रकाशित અને જો ઈ n + 1 આપ લેમડા લાવ પ્રકાશિતતાની શરતો પાલન કરે તો ઈ અપ્રકાશિત અને કાળો પ્રકાશ જોવા મળશે તો હવે પ્રશ્ન થાય કે સર ઓકે આ આપણે માપી નો શું આપણે શું જાણતા મિત્રો x જાણતા એટલે કે લંબ દ્વિભાજકના મધ્ય અને મધ્યસ્થ ન્યાથી અંતર x જાણતા હોય કેપિટલ d ના અંદર સ્મોલ તો એનો મતલબ કે આ જે કિંમત છે એનું સ્વરૂપ આપણે x કેપિટલ d અને સ્મોલ d ના સ્વરૂપમાં લેવું પડે તો એના માટે બહુ સિમ્પલ આકૃતિ ની ભૂમિતિ વિચારવાની હોય જો તો વિચારો s2 p જે છે એના માટે એક કાટકોણ ત્રિકોણ આપણે લખી દો અને સમ કાટકોણ તો આ અંતર જે લો આ બરાબર લો વિભાજ્ય છે આ અંતર d/2 હવે આ અંતર મિત્રો કેટલું હશે d/2 તો એક કાટકોણ ત્રિકોણ મને અત્યારે એને એમ નામ આપી દો તો s2 p² બરાબર છે બે બાજુના અંતરનો માઈનસ એ રીતના x1 p² નું ત્રિકોણ એટલું જ બને અને એમાંથી d/2 બાદ દો તો આ 3 d/2 પણ x માંથી d/2 બાદ દો એટલે બાકી આ તો કેપિટલ d નું d થાય સમજાય છે ને આ કાટકોણ ત્રિકોણ મને આટલો લેવો પડે
तो आ मध्य स्थिति आ x छे आन 30 / 2.5 કે ના હોય કાટ પણ કોણ આટલો થઈ જાય તો s1 p ની જગ્યાએ શું લખવું પડે કે b² x - b/2 હવે હું આને સાદું રૂપ આપું તો b² વત્તા વિસ્તરણ કરો તો x² 2xb/2 વત્તા d² / 4 સમજાય કે પૂર્ણ બધા જ વિસ્તરણ પેલા નો વર્ગ 2 મેનો ગુણાકાર વત્તા અંતિમ નો વર્ગ माइनस अनविस्तरण करो b स्क्वायर प्लस x स्क्वायर माइनस 2x b बाय 2 वत्ता d स्क्वायर बाय 4 आम थाने तो अबे आ माइनस की ज्ञान आप विस्तरण करता आ माइनस b स्क्वायर प्लस b स्क्वायर कैंसिल तो ये आ x स्क्वायर आ माइनस x स्क्वायर आते हैं x पर नोट नहीं आते अबे विस्तरण करना क्या है आ टू टू कैंसिल x आ d स्क्वायर बाय 4 और माइनस नल होता है माइनस b स्क्वायर माइनस एस टू टू कैंसल माइनस माइनस प्लस एस नहीं माइनस बी स्क्वायर बाय फोर तो त्रण ही पद कैंसल हो गया तो बस से हम आपने एस बस एस ले ले टू एस तो रूप में इंसर्ट के एस टू बी स्क्वायर माइनस एस वन बी स्क्वायर बराबर आप बनाओगे पर आप उसके ना बराबर मिलो आपने एस टू बी स्क्वायर माइनस एस वन बी बराबर टू एस बी मिलो એટલે ટેક્સ્ટ બુક માં સીધું લખી લઈએ આ નું વિસ્તરણ થાય આપણે જાણ કઈ બરાબર બધે છે કે તો હવે આપણે આ પૂર્ણ આપણે બરાબર બધા બિંદુ જો વર્ગ નું તફાવત નું જાણો કે x² - y² નો લખ્યું કે x - y x + y નું વિસ્તરણ કરી હતી તો માને x² - y તો દર s to be minus s1 be s to be plus s1 તો આપણે તો s to be minus s1 be જોઈએ તફાવત સમીકરણ મેળવો તાને છેદમાં લઈ લે તો 2xp છેદમાં s to be વત્તા s1 હવે સમજો અહીંયા આપણે આની કિંમત કેવી રીતે લખી છે તો કે આ જે d છે જો d હંમેશા મીટરના ક્રમનું હશે આ મિલીમીટરને દસમા ભાવનું હશે આ સેન્ટીમીટરના દસમા એટલે મિલીમીટર ક્રમનું હશે તો સેન્ટીમીટરના ઇન્સર્ટ કે અહીંયા શું જોવા મળે અહીં x અને d ઇઝ વેરી લેસ ધેન કેપિટલ d ની સાપેક્ષમાં બહુ નાનો આ d છે એની સાપેક્ષમાં મને અહીંયા હોય અહીંયા હોય x બહુ નાનો હોય સ્મોલ d નાનો તો એપ્રોક્સિમેટલી s ટુ d કે s વન ને આપણે એપ્રોક્સિમેટલી d ધારી લખ્યું x અને d જે છે x અને d ઇ કેપિટલ d ની સાપેક્ષમાં નાના હોવાથી अब s to b approximately equal to s1 b approximately equal to d लगी है तो आप इन approximately हम d जितना तो मैं गणित शक्त तो यहाँ d बनता d है रूम पे 2 b दी तो s to b minus s1 b बराबर 2 x b upon d बता दी जितनी भी जाता तो 2 b इन सब दिया दिया x b upon d ना आपका तो तफा दो सुनो तो अरे जो नहीं तो नहीं ऐसे भी मैं प्रश्न अगर पूछा ही प्रकाश ना व्यक्ति का नाम पर तफा दो सुनो તો આપણે ફક્ત સમીકરણ નહીં હવે મેં સરખાવી હવે જો પ્રકાશિત હોય આ જનરલ સમીકરણ તો હવે જે તે બિંદુએ સહાયક વ્યતિકરણ પ્રકાશિત અને સહાયક વ્યતિકરણ માટે આપણે ખબર જે કઈ પદ તફાવત છે કેના બરાબર થાવ છે એમ લેમડા તો એના ઉપર આપણે x ને કરતા બનાવી તો xn xn કીધું તો d નો ડિવાઈડ થઈ જાવ n લેમડા t / d એટલે આપણે શરત હોય કે પડદામાં આ જે બિંદુ છે એનાથી આંતર x બિંદુ તો પડદામાં મધ્યસ્થ બિંદુથી આંતર x જો આ શરતનું સમાધાન થાય તો ઈ બિંદુએ તીવ્રતા મહત્તમ જ મળે એ બિંદુ પ્રકાશિત થાય મતલબ કે પ્રકાશીય પટ્ટો રચે અને તે જ રીતે જે તે બિંદુએ વિનાશક વ્યતિકરણ જો થતો વિનાશક વ્યતિકરણ માટે તો xb / d બરાબર શું થાય n plus 1 ના બરાબર ઇન્સ્ટોલ એના ઉપર આપણે કહી શકીએ કે xn બરાબર n plus 1 લેમ્ડા t / small d થાય x ની કિંમત આ શરતનું સમાધાન કરે તો વિનાશક વ્યતિકરણ રચાય અને આવા પ્રકાશીય પટ્ટો જોવા તો સહાયક અને વિનાશક માટે હવે તો એક વસ્તુ સમજો બરાબર લંબ દ્વિભાજક તમે જે બિંદુનો વિચાર કર્યો પડદા ઉપર બરાબર મધ્યસ્થ બિંદુ તેના માટે વિચાર કરો s1 થી s2 બી સમાન જ હોય કે s1 અને s2 બી સમાન જ હોય તો પથ્થ શૂન્ય જ થાય તો એનો મતલબ અહીંયા પ્રકાશનું સમાધાન થાય પ્રકાશી સલાખાનું સમાધાન થાય
ગેન લેમ્બડાની શરતનું પાલન થાય જ. તો એવા સંજોગોમાં મધ્યસ્થ બિંદુ હંમેશા પ્રકાશિત જ રહ્યા છે કે પડદા પરનું મધ્યસ્થ બિંદુ હંમેશા પ્રકાશિત સલાહ ન જાય.
કે એ બિંદુવત આપણે સ્લિટ બેક એટલે કે ખરેખર સૂર્યખ જ રહેતી હોય સ્લિટ તો શું જોવા મળે તો પ્રમાણે એ પ્રકાર જોવા મળે એટલે તેની આકૃતિ તમને આગળ આપેલી છે માની લો કે S છે એમાં મેં સ્લિટ ગોઠવી બિંદુઓ તે છિદ્રની એની આગળની જે છે એમાં બે સ્લિટ આપેલી S1 S2 S1 S2 S1 લેમડા ભાઈ પુના પુના ગુણક પાસે અને એનું જે તીવ્રતા વર્સિસ લેમડા નો આવે દોરી તો આકૃતિ માં બતાય બુજો તમને આકૃતિ માં દર્શાવેલો છે માટે આ 0 અને હું લેમડા કો અને હું 2 લેમડા કો અને હું 3 લેમડા કો તો સમજો 0 પાસે મહત્તમ હોય અને આ માઇનસ લેમડા આ માઇનસ 2 લેમડા આ માઇનસ 3 લેમડા અને આપણી પરિસ્થિતિ આમ થશે મંડળ ઈ બધે જગ્યાએ તીવ્રતા મહત્તમ છે લેમડા મહત્તમ 0 મહત્તમ 3 લેમડા તો અહીંયા હું હોય લેમડા બાય 2 ત્યારે શું 3 લેમડા બાય 2 5 લેમડા બાય 2 ઈ જે પરિસ્થિતિ અહીંયા એટલે મુદ્દો ખાતો વ્યક્તિકરણમાં બધી જ પ્રકાશિતતાની તીવ્રતા તીવ્રતા હોય તો આખરે કેટલી હોય 4 આવી જાય કેટલી હોય અને આ 0 તો વ્યક્તિગણમાં દરેક સરાહની પહોળાઈ પણ સમાન હોય કારણ કે અપ્રકાશિત પ્રકાશિત ઉપર આધાર રાખતું નથી પ્રકાશિત સરાહા હોય તો પહોળાઈ સમાન અપ્રકાશિત હોય સમાન કેટલી લેમડા ડી બાય સ્મોલ ડી તો બે ક્રમિક સરાહા વચ્ચેનું અંતર પૂછે કે સરાહાની પહોળાઈ પૂછે બંને વસ્તુનું સમીકરણ એક જ છે અને તીવ્રતા બધાયની મહત્તમ હોય જેને સાયમેટ્રિક બધાયની મહત્તમ અને જ્યાં અપ્રકાશિતતા હોય છે એટલે વિનાશક વ્યક્તિ અને બધાયની શૂન્ય અને શૂન્ય અને 4.0 વચ્ચે તીવ્રતા તમારે એના ગોઠવણી જોવા પડે ઓકે તો આ હતું પ્રકાશ તરંગોનું વ્યક્તિકરણ હવે એના આધારે જે ઘણા દાખલાઓ છે એને પણ આપણે જોઈએ બરાબર એવું લાગે તો સાબિતીને સ્ક્રીનશોટ લઈ લેજો રેડી સલાહ કરવી પડે 0.5 મિલીમીટર છે
In short, they do. तो त्यार किसी से उदाहरण 10.4 अभी तक ठीक है अभी गलत है बराबर निर्जर चाहते हैं जो करता है नीचे दर्शावेल दरेक क्रिया में कारण यज्ञना बेस रीतना प्रयोग में व्यक्तिकरण सनातन पशु जो आने जवाब में मित्र एक वस्तु नोंदर या बिना में थियरी में एक वस्तु नोंदर भी है કે આપણે જે એસ લીધું હતું ના પડદા પરમાણ એસ અને પછી આપણે એસ ઓને અને પછી અહીંયા આપણે સલાહકાર ઉપર આવી પડદા ઉપર અહીંયા પડદા ઉપર આપણે આવી સલાહકાર ઉપર આવી નહીં હવે આ છે ને આ ઉદ્યોગ નિશાળી છે એસ ઉદ્યોગ નિશાળી છે અને આ ઉદ્યોગ ફિક્સ રીત મધ્ય અંતર હું કેપિટલ એસ હોય આને તો આપણે સ્મોલ ડી કીધું છે અને આપણે કેપિટલ ડી કીધું છે અહીંયા એક્સ કીધું છે તો જે કંઈ છે અને શરત એવી છે કે આ સ્મોલ એસ ની ઉદ્ગમ ની સાઈઝ છેદમાં કેપિટલ એસ એટલે ઉદ્ગમ થયેલા સ્વીક વજન અંતર અને એની સામે અહીંયા એક શરત થાય લેમડા અપોન ટી ત્યાં તમે જો કે આ એસ ની એસ શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમડા અપોન ટી હોય ને તો આપણને સનાકણો વ્યવસ્થિત દેખાય નકે એમ જે મળી ગયું છે એટલે વ્યક્તિકરણ ભાગ સ્પષ્ટ જોવા માટે શરત એ છે કે એસ અપોન કેપિટલ એસ એટલે મૂળ ઉદ્ગમ સ્લિપ ની સાઈઝ કેપિટલ એસ એટલે મૂળ ઉદ્ગમ સ્લિપ અને આ બે સ્લિપ વચ્ચે નું અંતર અને લેમડા આપેલ પ્રકારની ત્રણ નંબર કેપિટલ ડી એટલે આ સ્લિપ અને પડદા છે તો શરત એ છે કે સ્મોલ એસ અપોન એસ ઇટ શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમડા ડી લેમડા અપોન કેપિટલ ડી તો આપણે સમાકળ વ્યવસ્થિત જોવા મળે નાના પૃષ્ઠનો જવાબ આપતી વખતે એ શરતનું ધ્યાન રાખવાનું છે તો થિયરીકલ પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્વીટના પ્રયોગમાં વ્યક્તિકરણ સનાકાઓ શું શકાય પેલો છે એ બરાબર કે સ્વીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે અને ડી વધે એટલે સ્વીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં ડી વધે તો સલાહની પણ એમ સૂત્ર શું છે કે બીટા બરાબર લેમડા ડી અપોન ડી અડી વગર હું થકી તો હું થાય સલાખા પોડી હું મને સલાખા પોડી મને હવે જો પોડી સલાખા વધારે પોડાઈ ની તમને જોવા મળે પણ સાથે સાથે વસ્તુ યાદ રહે તમે આ ડી વધે હવે ડી વધે એટલે આ મૂલ્ય શું ઘટે ભાઈ ઘટી એટલું ન ઘટી જવું જોઈએ આ સરખું સમાધાન ન તો પછી સલાખા ગાય પડદા ઉપર સલાખા દેખાય એની શરત આ છે સમાધાન આ સંખ્યા ઉલ્લંઘન ન થાય સલાખા ની બંધી આપેલ એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની ત્રણમાં એક રંગી ઉદ્ગમ લેવા તો નાની ત્રણમાં એક મતલબ હોય લેમડા ઘટે લેમડા ને શનિ ગ્રહ છે તો લેમડા ઘટે શું થાય સલાખા ની પોળાઈ ઘટે સલાખા ની પોળાઈ ઘટે એમ કહી શકે કારણ કે એના સપ્રમાણમાં સૂત્ર ઉપરથી જવાબ આપવાના એને જે હમણાં તકલીફ હોય તમારો કન્સેપ્ટ નો ક્લિયર હોવો જોઈએ કે ડી વધે તો સલાખા ની પોળાઈ વધે લેમડા ઘટે તો સલાખાની પહોળાઈ ઘટે હવે હું કીધું બે સ્ટ્રીટ વચ્ચેનું અંતર વધે અને સ્મોલ ડી વધે તો શું થાય મિત્રો આ સ્મોલ ડી વધે શું થાય સલાખાની પહોળાઈ ઘટે ને પણ આ ત્રણેયમાં એક વસ્તુ યાદ રાખવાની છે જો કે આને આ ત્રીજા માટે આ શરત લેવા જવું નથી પણ છતાંય આ શરતને તો અનુલક્ષીને ધ્યાનમાં લેવાનું છે બરાબર બધું થાય ખરા ક્યારે ગોમાં કે ફેરફાર તમે લેખું લેમડા ઘટે લેમડા ઘટે નામનો તરી ઘટે ઘટીની આનાથી ન ઘટી જતો તો પછી નાખા દેખાતી પડતી એ જનરલ સરળ છે વ્યક્તિ કરતા પછી છે ડી કે બે સ્પીડ ધરાવતા સમતલ ની નજીક ઉદ્ગમ છે કહેવાય આ બે સ્પીડ ધરાવતા સમતલ એની નજીક ઉદ્ગમ છે નહીં હોય તો સ્પીડને એવું લેસ ઘટે કે નહીં કેપિટલ એસ ઘટે તો ભાઈ તો શું થાય આ સરળ સમાધાન તો થાય જ છે એટલે તમારી તીવ્રતા છે એ વધારે જોવા મળે
પણ ઈ નજીક નજીક એટલો નજીક નો આવી જાય કે આને આપણે આવું નહીં જાણ અને આ બે સમાન થઈ ગયા એ પરિસ્થિતિ આવી જોઈએ નહીં તો પછી શું થાય આવ નજીક આવી જાય તો એક જ સિંગલ ઉપયોગ મળી જાય તો બે સ્લીપ જેવું વર્તન જોઈએ નહીં તો સલાખા દેખાનું બંધ થઈ જાય તો તેનો વર્ણાત્મક મુદ્દો છે આપણે વાંચી લો તમે કે ધારો કે ડી નો જવાબ વાંચો ટેક્સ્ટ બુકમાં છે એમાં લખ્યું કે ધારો કે ઉદ્દગમનું માપ એસ અને બે સ્લીપ ધરાવતા સમતલથી તેનું અંતર એસ વ્યતિકરણ સલાખા દેખાય તે માટેની શરત આપણે રિપોર્ટ ઉપર લીધી કે સ્મોલ એસ ઓપન એસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણે આપો બરાબર લેમડા પણ સ્મોલ અહીંયા શરતમાં આ ટકા છે તેની શરત નહીં પણ આ શરત પણ આ શરત નથી બરાબર કે ટર્મિનલ સંદર્ભમાં નહીં મોટા બે શરતમાં આપણે એની ચર્ચા કરીશું તો સ્મોલ ડી શરત તો સારી છે અન્યથા ઉદ્યોગના જુદા જુદા ભાગને કારણે ઉત્પન્ન થતી સલાખો એકબીજા પર સંપર્ક છે ઉદ્ગમનો જુદા જુદા ભાગ હોય ઉદ્ગમના જુદા જુદા ભાગને કારણે જે જુદી જુદી સલાહો મળે અને એકબીજા ઉપર સંપાત થઈ જાય બરાબર અને કોઈ સલાહકાર દેખાતી નથી આમ જેમ એસ ઘટશે એટલે નજીક થઈ જશો એટલે કે ઉદ્ગમ સુધી નજીક લાવતા તેમ વ્યક્તિગત ભાગની તીક્ષ્ણતા ઘટતી જાય છે અને જ્યારે ઉદ્ગમ ખૂબ નજીક આવે એટલે કે જે આ શરત ન પડે બરાબર ત્યારે સલાહકાર દેખાતી બંધ થઈ જાય જ્યાં સુધી શરત પડાય ત્યાં સુધી બે સલાહકારો અંતર અચળ આ શબ્દ પાલન થાય ત્યાં સુધી અંતર અચળ રહે છે એટલે સલાકાની પહોળાય સલાકાની બંધ પણ થઈ શકે છે પછી છે કે ઉદ્ગમ સ્લીપની પહોળાઈ વધારવામાં ઉદ્ગમ સ્લીપની આ સ્લીપની પહોળાઈ વધારવામાં આ એસ તો વધતા તે કે ન વધી જાય ખરેખર કરતા નાનો રહે પ્રેસ વધી જાય તો જાણથી વધી જાય સલાકા દેખાતી બંધ થઈ જાય એટલે એનું વર્ણાત્મક મુદ્દાની ચર્ચા પેટી વાંચી જાય બરાબર એક છે એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ એક સમય સંપાત ખરેખર આપણે સફેદ પ્રકાશ સાત રંગો નો મિશ્ર અને જ્યારે મધ્યસ્થ બિંદુની વાત કરશું ને તો હું આ દેખા બંને માટે પદ તફાવત એક સપડે પદ તફાવત છે જ શૂન્ય એસ ટુ બી માઇનસ એસ વન મધ્યસ્થ માટે શૂન્ય એટલે બધા જ રંગો માટે એક સરખો કડા તફાવત હશે એક સરખો પદ તફાવત હશે માટે મધ્યસ્થ તો સફેદ રહેશે પણ હવે બનશે એમ તો માન્ય અહીંયા કોઈ બિંદુનો વિચાર કરું છું હવે પ્રકાશિતતાની શરતો પાલન શું થાય ત્યાં શરત શું થઈ કે એમ લેમડા ભાઈ આમ શરત છે શૂન્ય થાય તો રંગ દેખો પણ એનાથી દૂર જાઓ ત્યારે એક્સ વધી જાય તો હવે તમે આ એક્સ એવું છે એક્સ નક્કી છે સ્મોલ ડી નક્કી કેપિટલ ડી નક્કી હવે તમે બ્લુ રંગ ની રંગમાં પણ વાસર તો સમાધાન થાય છે માને તો બ્લુ રંગને કારણે પ્રકાશ તીવ્રતા હોય પછી એનું રાતારણને કારણે ત્યાં નથી થતું તો બ્લુ રંગની અસર ના થતી ને રાતારણની અસરનું પાલન થતું હોય તો ત્યાં રાતારંગ જોવા મળે અમુક અંતર એક્સ એવું જોવા મળે ત્યાં રાતારંગનું સ્વરૂપનું સમાધાન થાય તો ત્યાં રાતારંગની અસર જોવા મળે બ્લુ રંગની નાબૂદ થાય કે બ્લુ રંગનું સમાધાન થાય તો રાતારંગનું જોવા મળે મોટાભાગે સાત રંગમાં અસર કરતા મોટાભાગની બ્લુ હોય બાકી મોટાભાગની રાત બે ની અસર વધારે પડતી ડિફરન્સ જોવા મળે અને બને શું કે મધ્યસ્થની નજીકના ભાગમાં રાતારંગની અસર નાબૂદ થાય અને મોટી રંગમાં રાતારંગને બ્લુ રંગની અસર નાબૂદ થાય અને રાતારંગને અનુરૂપ તીવ્રતા જોવા મળે એટલે મધ્યસ્થ સફેદ મળે એની નજીકની સલાખાઓ છે લાલ રંગ જેવી જોવા મળે દૂરની બ્લુ જેવી જોવા મળે અને પછી અતિ દૂર જાવ એટલે સલાખા દેખાતી જ બંધ થઈ જાય કે જો એક રંગી પ્રકાશને કારણે તમે સફેદ રંગ વાપરો તો તમને મધ્યસ્થ સફેદ જોવા મળે કારણ કે એના માટે પદ તફાવત શૂન્ય છે પછી ગમે લેમડા મૂકો એને ઝીરો પણ એની આસપાસની જે રેખાઓ છે સલાખાઓ જે છે એ જુદા જુદા કલરની જોવા મળે ક્લિયર થાય તો આ હતો આજનો મુદ્દો અહીંયા પૂરો કરી બધાને જય સ્વામિનારાયણ બરાબર છે એ સુધીના પ્રશ્નો હતા આપણે જોયા થિયોરી